ત્રીજો દાખલો છે માઇનસ ચાર ના છેદમાં પાંચ અને માઇનસ બે ના છેદમાં ત્રણ. તો આમાં શું કરીશું? છેદ સરખા કરી દઈશું, બરાબર છે? આને પણ આપણે ત્રણ વડે ગુણી દઈશું, આને આપણે પાંચ વડે ગુણી દઈશું. આ બહુ સહેલું છે, બરાબર. હવે આ બે ની વચ્ચે આપણે પાંચ સંખ્યા શોધવાની છે, પણ અહીંયા આપણે બે ની વચ્ચે ફક્ત બે સંખ્યા દેખાશે. જો બાર અને દસ, તો દસ અને બાર એટલે અગિયાર ને બાર. એટલે હવે આપણે શું કરીશું કે આ જે સંખ્યા છે ને, આ સંખ્યા એને બહુ મોટી સંખ્યા વડે ગુણીશું. એટલે કે ત્રણ ના પણ ઘડિયામાં આવે અને પાંચ ના પણ ઘડિયામાં આવે એવી સંખ્યા આપણે શોધીશું, બરાબર. પણ જે થોડી મોટી હશે, તો છ વડે આપણે ગુણીએ તો છ ચોક ચોવીસ થાય, છ પંચા ત્રીસ થાય, બરાબર છે? અને માઇનસ બે ના છેદમાં ત્રણ છે એને દસ વડે ગુણીશું. તો જો દસ દુ વીસ થાય અને દસ તારીખ ત્રીસ થાય, તો વીસ અને ચોવીસ આ બંનેની વચ્ચે સંખ્યા જોઈ લેવાની, અને જો આવતી હોય તો એ રીતે પણ આપણે લખી શકાય. તો જો ચોવીસ પચીસ, એટલે ચોવીસ અને વીસ ની વચ્ચે, એટલે આપણે આ રીતે કરી શકાય. વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ, છેદમાં ત્રીસ 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 અને ત્રીસ. તો એક બે ત્રણ, ત્રણ સંખ્યા થાય છે આપણે, બરાબર. એક બે ત્રણ ચાર અને પાંચ, આ રીતે આપણે સંખ્યા અહીં કરી શકાય છે, બરાબર છે? હવે આપણે જઈશું આગળ નવમો. આ પહેલા જે આપણે ચોથો એટલે કે છેલ્લો દાખલો જે બાકી છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં છે એક ના છેદમાં બે માઇનસ એક ના છેદમાં બે અને ત્રણ, અને છે બે ના છેદમાં ત્રણ, બરાબર. જો માઇનસ એક ના છેદમાં બે એને આપણે ત્રણ વડે ગુણી દઈશું, તો માઇનસ ત્રણ ના છેદમાં ત્રણ દુ છ, અને બે ના છેદમાં ત્રણ અને બે વડે ગુણી દઈશું ચાર, ત્રણ દુ છ. તો જો માઇનસ ત્રણ ના છેદમાં છ માઇનસ બે ના છેદમાં છ માઇનસ એક ના છેદમાં છ શૂન્ય ના છેદમાં છ એક ના છેદમાં છ બે ના છેદમાં છ ત્રણ ના છેદમાં છ, બરાબર. તો જો એક બે ત્રણ ચાર પાંચ આઠથી સંખ્યા આપણને મળે, તો માઇનસ એક ના છેદમાં ત્રણ એક ના છેદમાં માઇનસ છ શૂન્ય એક ના છેદમાં છ અને એક ના છેદમાં ત્રણ, તો આ આપણને પાંચ સંખ્યા મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 9.1 નો પહેલો પ્રશ્ન પૂરો થાય છે.